चिंता विघन विनाशनी मातू कमलासनी ऐ सक विषहती माता दुर्गा तू हमने दे दुखहरणी माँ कूड़ देवी करणी करने सहा जा हर जुग माँ तू जोगणी माड़ी परगट पीछड़िया जाहर जगमा ये जगदम्बा तू जोगणी माड़ी परगट चामुंडमा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वराय गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। सदानंद स्वामी महाराज सौराष्ट्र ने आ ढींगी धरती मोटा समंडियाला गाम ने आंगणे एक सेलड़िया परिवार मनसुख भाई अने एना परिवार नु आयोजन नानी उमर छता भाई श्री रवि नी जे वात करी संचालक वडीले એને પણ હું લાખ લાખ ધન્યવાદ આપું છું। વડીલોની વંદના દીકરીઓના વધામણા હું પ્રમોદભાઈને એમ કહેતો હતો મેં કીધું મેં આટલા વર્ષો 50 વર્ષ મને સ્ટેજ ઉપર થયા છે હું 20 વર્ષની ઉંમર ન હતો ત્યારે હું સ્ટેજ ઉપર આવ્યો આજે મને 70 વર્ષ થયા છે 50 વર્ષમાં આ દીકરીઓના વધામણા અને વડીલોની વંદનાનો આ મારી જિંદગીનો પહેલો પ્રોગ્રામ છે અને હવે હું ઈશ્વરને પ્રાર્થના કરું કે આ પ્રોગ્રામનો પ્રચાર કરવા માટે પણ ભગવાન મને શક્તિ આપે કે હું બીજાને ત્યાં આ એક પ્રેરણા આપું। વડીલો મુરુભ્યો મિત્રો માતાઓ બહેનો દીકરીઓ આ સુંદર આયોજન છે સાહેબ હું કોઈ તમારા ખોટા વખાણ કરતો નથી આ સ્ટેજ અમારું મંદિર છે અહીંથી અમે ખોટું બોલીએ તો અમને પાપ લાગે પણ સાચું ન કહીએ તો મહાપાપ લાગે એટલા ખાતર હું આપને કહું છું કે આ સેલડિયા પરિવારને હું લાખ લાખ ધન્યવાદ આપું છું અને પ્રમોદભાઈ કાનાણી એમને મને અહીં લાવવાના બહુ પ્રયત્ન પરમ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ તોરણિયા મહંત મને કે ભિખુદાનભાઈ કાર્યક્રમ એટલે હું કાર્યક્રમ નથી કરતો એવું નથી પણ મારી ઉંમર થઈ ગઈ છે મારા શરીરનો થાક લાગે મને બોલવું હોય ગાવું હોય પણ મારું શરીર કામ ન કરે એટલે હું બહુ જતો નથી પણ મને આજે મારા જીવતરનો આનંદ થાય છે ભાઈ હવે વચ્ચે વ્યવસ્થાનું બધું બંધ રાખો હા બધી વ્યવસ્થા તો થઈ જાય એનું કારણ છે પથાર કરતા જો હવાર પડી જાય હું કહીએ એમ બને ત્યાં સુધી બેસી જાઓ આવો ઘનશ્યામભાઈ નતું નામ ભૂલતો ને હું હા એટલે આપ સૌને હું લાખ લાખ ધન્યવાદ આપું છું અને મારો હરખ વ્યક્ત કરું છું કે મેં જે કંઈ લોકસાહિત્યની કાલી ગેલી ભાષામાં મેં કંઈ જે લોકોને રાજી કરાવવાના પ્રયત્ન કર્યા છે આજે આ ગામમાં આવીને હું જરાય રૂડું નથી મને પણ આ ગામમાં આવીને આ બે ઘટનાઓ વડીલ વંદના અને દીકરીના વધામણા આ વર્તમાન કાળમાં બહુ જરૂર છે સાહેબ બહુ જરૂર છે બહુ જરૂર છે
એની વંદના કરીશું લોક સાહિત્યને માધ્યમમાં રાખીને. બને ત્યાં સુધી હું તમને રાજી કરવાના બધા પ્રયત્ન કરીશ. પણ એક ધ્યાન રાખજો મિત્રો, આ લોક સંગીતનો લોક સાહિત્યનો પ્રોગ્રામ છે. આમાં 5 જણા એવા બેઠે જેને ખાલી દાંત જ કાઢવા છે, 5 મિત્રો એવા બેઠે જેને કરુણ સાંભળવો છે, 5 મિત્રો એવા બેઠે જેને ભક્તિરસ સાંભળવો છે. પણ થોડી ધીરજ રાખજો. ઘંટીએ આપણે દળાવવા જતા ને ગામડામાં, ત્યાં ગાલા હાલતા, ઘઉંનો ગાલો, બાજરાનો ગાલો, એમ શીણાનો ગાલો, એમ અહીં અમારે ગાલા હાલશે. બાજરાનો ગાળો હાલે ત્યાં સુધી ઘઉંવાળા રાહ જોજો, ઘઉંનો ગાળો હાલે ત્યાં સુધી શીણાવાળા રાહ જોજો. કારણ કે બધું ભેળું કરીએ તો ભડકું થઈ જાય, અને ભડકું કરવાના ઘણા ઠેકાણા છે. આવા કાર્યક્રમમાં હું તમને રાજી કરવાના બધા પ્રયત્ન કરીશ. સાહેબ, શેણાનો ગાળો એટલે યુવા મિત્રો છે, એને આશ્ચર્યસ બહુ ગમે. આશ્ચર્યસ તો પવિત્ર છે, આશ્ચર્યસ તો જીવનમાંથી નીકળે છે ને. મેં અમારા જૂનાગઢમાં એક ભાઈને પૂછ્યું, મેં કે તમારો બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. અફસોસ? મેં કીધું શેનો કરે? મને કે અમે આવ્યા એનો, અમે અમારા બાપાને પધાર્યા એનો મારા બાપા અફસોસ કરે. પનદી પછી વળી એના બાપા મને મળ્યા. મેં કીધું દીકરા કેટલા? મન કે 3, પણ ટબા જેવા હો. મેં કીધું મોટો શું કરે? મને કે ખેતી. એથી નાનો મેં કીધું શું કરે? તો કે બિન ખેતી, ટુકડા કરી કરીને વેચે છે. અને સૌથી નાનો મેં કીધું શું કરે? તો કે જે હામે મળે એનું કરે. આખા ગાણવા દાજી ગયા હોય ત્યાં ફરિયાદી ક્યાં કરવી? સાહેબ, હું એક ચારણ તરીકે, એક સાહિત્યકાર તરીકે મનસુખભાઈ સેલડિયાને અને ભાઈ શ્રી રવિને હું મારા અંતરના ખૂબ 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 આશીર્વાદ આપું છું. કારણ કે હું ચારણ છું, હું ગઢવી છું, હું આશીર્વાદ દેવાને પાત્ર છું, લાયક છું. એટલે આપ તમારા જીવનમાં આ બધી પ્રેરણાઓ બીજા સમાજને મળે, બીજો સમાજ પણ અનુકરણ કરે, એવી હું ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું. વાંધો રાખીજો, ભલે વ્યવસ્થા કરવાવાળા ભલે કરી, કાંઈ વાંધો નહીં. તો કહેવાનો મારો અર્થ એ છે કે આ વર્તમાન કાળ ખરાબ છે એવો અમારો દાવો નથી. સમય સમયનું કામ કરે છે, સમયને તમે બદલાવી ન શકો સાહેબ, કાંઈ વાંધો નહીં, રાખી દો જે વ્યવસ્થા છે. વાંધો નહીં, જે કાંઈ મહેમાનો આવતા હોય એની વ્યવસ્થા આપણે કરવી જોઈએ. અને બીજું, હું સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપા આ ગામની ઉપર, આ પરિવારની. અને જો વડીલોની કેવી વંદનાઓ કરી છે, આંસુ આવી ગયા વડીલોને. હું એમ કહું ને આ સ્ટેજ ઉપરથી, તો વડીલો એની જિંદગીનો આ જે સંભાળણું છે ને, એ જીવતર જીવી ગયા કહેવાય સાહેબ. એના આ હું છે. આ આશીર્વાદ લેવા બહુ જરૂરી છે. સંપત્તિ તો એક વાત છે, સંપત્તિ તો મળે ગણાયને, પૈસો મેળવો એ બહુ મોટી વાત નથી. પણ પૈસાને સદરસ્તે વાપરવો, પૈસાને સારા કામે લગાડવો, એ આ ગામની આ પ્રેરણાથી હું અમારા બીજા સમાજને પણ કહું કે ભાઈ આવું સરસ રૂડું કામ કરો, એવી પ્રાર્થના સાથે હું મારો હરખ વ્યક્ત કરું છું. ઈ દરમિયાન આ વ્યવસ્થા થઈ જાય, પછી આ વ્યવસ્થા એમને રહેવા દેજો. જ્યારે છે ત્યાં સુધી હમણાં કરી લ્યો, પછી હું તો વાતું આ બધું વેળું ન પાય, લોટ ખાવો ને ભહું બે નો પાય. એટલે આપણે પહેલા તમને વધારે આપી દઉં, તો હું મારો આનંદ વ્યક્ત કરી દઉં મેઘાણીના શબ્દોમાં કે મોર બની થનગાટ કરે.
ਕਦੇ ਧਰਮ ਉੱਪਰ ਅੰਬ ਲੰਘਾਰੀਏ ચાલે સાંભળજો, અમારી માતાઓ બહેનો ખાસ સાંભળે, બહેનો બોલે એનો અવાજ વગર માઈકે મને અહીં સંભળાય છે, એટલે ઓછી વાતો કરો. બહેનોનો સ્વભાવ છે વાતો કરવી ને. તમને બીજી વાત કરું, પુરુષ જન્મજાત અભિમાની છે, આ હું નથી કહેતો, શાસ્ત્રો કહે છે.
સ્ત્રી છે એ નારી નારાયણી છે, કરુણાની મૂર્તિ છે. પુરુષ છે જન્મજાત અભિમાની છે, સ્ત્રી જન્મજાત કરુણાની મૂર્તિ છે. એમાં સંપ બહુ છે, બેનપણી તરતથી જ આપણે ભાઈ બંધ કરતા બહુ વાર લાગે. આપણે બસ સ્ટેન્ડમાં હામ હામા બેઠા હોય તો ડોળા કાઢશું, બેનો હામ હામે બેઠી હોય તો ઓરખાણ કાઢે. આમ ઘરી ઘરી ધીરે ધીરે પાંચ જાય, પછી અલક મલક ન્યુ માંડે. ગુજરાતનું રાજકારણ તો હાવ નાનું પડે, અને પરબારી દિલ્હી ની ઉપાડે. અને ઇન્દિરાબેન નું રાજ હતું તો ખરેખર આ બાયુના જોરે બહુ હતા. હા, રહોડામાં આપને ગગલે લઈ, અમારા રાજ છે હેઠા બેહો ને. હવે રાજ દિલ્હીમાં રહોડામાં કરંટ લાગે છે, શાકના રસા બદલી જાય આખા. હા, પણ મારે એ કેવું છે તમને કે વાતો કરવી એનો સ્વભાવ છે. મને એક જણે કીધું તું, મને કે ભીખુદાનભાઈ પુરુષોને આપણને આઠ ફેલ બહુ થાય, બહેનોને નથી થતા. નથી થતા એટલે એનો ઈરાદો એવો નહોતો કે થાય બહુ, પણ એને તારણ કીધું. મારે તમને કેવું છે સાહેબ, મને કે ભીખુદાનભાઈ પુરુષ છે જન્મજાત અભિમાની છે, સ્ત્રી છે જન્મજાત કરુણાની મૂર્તિ છે, બેનો છે ને વાતની વાતમાં વાત કોકને કરી નાખે. હા, બેનો નાટફેલ જવર લે થતો ભગવાન જાણે. ભાઈ છાપુ ખોલો એટલે આપણે ચાર પાંચ કાયમ હોય. બોલો, ખુરશીમાં ખુરશીમાં દળી જાય, હાલ્યા જાય દળી જાય, સિગરેટ હળકતું ને આપણે ઓલાઈ ગયા હોય. આગળ જ ગાતા તો દુવાન છંદ હમણાં જુનાગઢ ભેળા કર્યા ગયો. હવે એને મને કીધું, કહું છું બેન, બેનો છે ને વાતની વાતમાં વાત કોકને કરી નાખે, વાતની વાતમાં રોઈ નાખે, હયું હળું કરી નાખે. આપણે મરીએ તો કોઈને કહીએ નહીં, હું હું કહું મૂર્યું પણ કોઈને કહીએ નહીં. હા, તો હવે ગોટો બીજું હું ન્યા. વાત તો એટલી છે ને. એક બેન તો ડૉક્ટર પાસે ગયેલા, મારા પતિની તબિયત તપાસી દીધો. હવે પતિને કેવું છે ને હું તકલીફ છે, બેન એને લઈને ગઈ એના પત્ની, મારા પતિની તબિયત તપાસી દો. તો શું બીમાર છે? તો કે ઝખે બહુ રાતે, રાતે નીંદરમાં બક બક કરે છે. સાહેબ બાર ગામ ગયા કેટલા ભૂંડા લાગીએ, ન બકે એવી દવા આપો, સુઈ જાય એવી દવા આપો, નીંદર આવી જાય એવી દવા આપો. ડૉક્ટર કે બેન એને કાંઈ દેવાની જરૂર નથી, દિવસે બોલવાની તક આપો બસ. આ તમે દિવસે વારો નથી આવવા દેતા ને, એટલે રાતે ઉભરા કાઢે નીંદરમાં બિચારા. એટલે આની વાત નથી, આ તો અમારા તરફની. એટલે મારે કેવું છે એ મિત્રો આપને, કે સ્ત્રી છે એ નારી નારાયણી છે. મારે દીકરી વંદનાની વાત કરવી છે, માતૃ વંદનાની વાત કરવી છે, લોક સાહિત્યની પણ વાતો કરવી છે, મારે તમને આનંદી કરાવવો છે. પહેલી વાત, એક મહાપુરુષે મને કીધી, ત્યાંથી હું શરૂઆત કરું છું સાહેબ, કે ભીખુદાનભાઈ માણા ઘરેથી નીકળી થાકે, કરોડપતિ પણ થાકે, રોડપતિ પણ થાકે. લખું ત્યાં લખી લેજો મિત્રો, એમાં નવી જનરેશન યુવાન મિત્રો ખાસ જેને કોમ્પ્યુટર યુગમાં આ વિજ્ઞાન યુગમાં જીવવું છે, એના માટે ઘરેથી તમે ડગલું બહાર મૂકો એટલે થાકવું શરૂ થઈ જાય, પણ ઘેરે આવી જાઓ દુનિયા ફરીને થાક ઉતરી જાય તમારો. પણ ઘેરે થાકે એનો થાક પછી દુનિયામાં ક્યાંય ન ઉતરે. હા, ઘણી ટ્યુબલાઇટ મોડી થાય, ઘેરે થાકે એનો થાક દુનિયામાં ક્યાંય ન ઉતરે. અને ઘેરે ન થાકવું હોય ને તો મોટા સમઢિયાલામાં માતૃ વંદના કરી, વડીલ વંદના કરી, એવી વંદના કરજો સાહેબ, તમને ઘેરે થાક નહીં લાગે. હું તમને પ્રમાણ આપું, તમે ઘરેથી નીકળો એટલે થાકો, ઘરે આવો એટલે થાક ઉતરી જાય, પણ ઘેરે થાકે એનો થાક પછી દુનિયામાં ક્યાંય ન ઉતરે સાહેબ. આ બહુ મોટી વાત છે. એનો અર્થ શું થયો? માતા પિતાની સેવા કરો, પતિ પત્ની પરિવારનું ધ્યાન રાખો, બેન દીકરીઓનું ધ્યાન રાખો, તમારા પરિવારને સંભાળો. મને એક વડીલે કીધું હતું, મને જ કીધું હતું, ભીખુદાનભાઈ તમે ત્રણ કલાક પૂરતા કલાકાર છો, પછી તમે સામાન્ય તમારું જીવન હોવું જોઈએ. આમાં બિલ્ડરો બેઠા હોય તો બિલ્ડરો અમુક કલાક પૂરતા છે, પછીનું જીવતર એનું માતા પિતા ભાઈ બેન એની સાથે વિતાવવું જોઈએ. આ સાહેબ કરુણા એ છે કે આપણે ઘણા કરોડપતિને અમે તો દુનિયા ફેર્યા એટલે પૂછીએ કે તમારો દીકરો શું ભણે, તો રહોડામાં પત્નીને પૂછવા જાય, મીના આપણો પિન્ટુ શું ભણે, તને ખબર નથી શું ભણે?
નથી, નીકળું બિલ્ડરમાં ધ્યાન રાખ્યું, કલાકારમાં ધ્યાન રાખ્યું છે, ઓફિસર પણમાં ધ્યાન રાખ્યું છે. મિત્રો, એ વડીલે મને કીધું, હું તમને કહું છું, મને કીધું એટલે હું તમને કહું છું, ભીખુદાનભાઈ કલાકાર પણ કાલ હવારે તમારું ઓછું થઈ જાય, વયું જાય, પછી કુટુંબ પાસે આવીને ઊભું રહે સાહેબ, એ ધ્યાન તમારું રાખશે, પણ તમને થાક નહીં લાગે. આ કલાકાર કુટુંબની હારે જો મેન તમે ધ્યાન ન રાખ્યું હોય, કુટુંબની સાથે મારો તમારો લગાવ ન હોય, તો કુટુંબ શું કામ મારું તમારું ધ્યાન રાખે સાહેબ? શક્ય જ નથી. એક જણો જેલ માટે છૂટીને જતો હતો ઘીરે, એમાં વચ્ચે કોઈક જોઈ ગયું, ધડી કાઢીને એની પત્નીને કહેવા ગયો કે મારા ભાઈ જેલમાં છૂટીને ઘીરે આવે તો હુંપડા જેવો ઓઠ કાઢીને કે એનો ટાંટ્યો ક્યાંય ટકે નહીં, જેલમાંથી ઘીરે ન આવે તો પછી કે દરિયામાં જાય, પણ એનો ગ્રસ્તાશ્રમ બરાબર હાંચ્યો નથી એટલે એને પત્નીને કહેવું પડે છે. પણ અખતરો કરવો તો કરી લેજો મિત્રો. તમે તમારા ધંધામાંથી, તમારા બિઝનેસમાં તમે ઘીરે જાઓ અને માં એમ કે બેટા આવી ગયો, પિતા એમ કે દીકરા આવી ગયો, પત્રી એમ કે તમે આવી ગયા, છોકરા એમ કે બાપુજી તમે આવી ગયા, આ ત્રણ પડકારા કરશે એમાં તમારો થાક ઉતરી ન જાય તો હું તમારો ગુલામ બની જાઉં સાહેબ. ઉતરી જાય થાક. અને બીજું એક તમને કહું સાહેબ, સમાજને માટે તમારો જે વર્ગ કરે છે, સમાજને માટે, દીકરીઓ માટે, સમૂહ લગ્ન માટે, ગાયુના માટે, મને ઘનશ્યામભાઈ કીધું તો અમે ભવાયા રમાડીને પણ આ ગાયુના ધર્માદાના કામ કરીએ છીએ સાહેબ, બહુ મોટી વાત છે. કોકના માટે માણસ કરવું જોઈએ, બીજા માટે કરવું જોઈએ, સમાજને માટે કરવું જોઈએ. અને ઘરેથી નીકળે એનો થાક ઘેરે આવે ઉતરી જાય, ઘેરે થાકે એનો થાક પછી અહીં ઉતરે જ નહીં. બીજી એક વાત તમને કરું, એ અમારા મહાપુરુષે અમારે જુનાગઢમાં એમ કીધું હતું, નામ લઈને તમને કહું, સતીદાનંદ સ્વામી દંતાલીવાળા જુનાગઢમાં આવ્યા, એને આમ કીધું હતું અમારે, હું સાંભળવા ગયો હતો એને, કે તમારા ઘરમાં તમને એમ લાગતું હોય કે આજની ઘડી સુધી શાંતિ છે તો આંખું વિચીને કહી દેજો, તમારા ઘરમાં કોઈક સ્ત્રી પાત્ર સહન કરે છે સાહેબ. હે, શું વાત છે સાહેબ, કેવડી મોટી વાત. તમારા ઘરમાં તમને એમ લાગતું હોય કે આજની ઘડી સુધી શાંતિ છે તો આંખું વિચીને કહી દેજો, તમારા ઘરમાં કોઈક સ્ત્રી પાત્ર સહન કરે. કા દીકરી સહન કરે છે, કા બેન સહન કરે છે, કા પત્ની સહન કરે, અને કા મા સહન કરે છે. ચાર પાત્રો શક્તિના, એની મારે થોડુંક તમને કહેવું. હું તમને આનંદે કરાવીશ. યુવાન વર્ગ હાસ્યરસના પ્રેમી હોય એને હાસ્યરસ તો જરૂરી છે. વિવેકાનંદ તો એમ કહેતા કે હાસ્યરસ હસવાનો તમારે, પણ હાસ્યરસ પવિત્ર એવો હોવો જોઈએ સાહેબ, કે બેન દીકરી, ભાઈ બેન, મા દીકરો બેઠા હોય, કોઈની મર્યાદામાં આંચ ન આવે અને હસવું આવે, એ લોક સાહિત્યનો હાસ્યરસ છે. આપની આપની આ વ્યવસ્થા, આપની આ આજે આજે શાંતિ, એ જોઈને હું રાજી થાઉં છું કે પરમ પૂજ્ય રાજેન્દ્ર દાસ બાપુએ મને આગ્રહ કરીને કીધું હતું, ભીખુદાનભાઈ આ એક સમઢિયાળાનો પ્રોગ્રામ કરજો. પ્રમોદભાઈએ મને ફોન કર્યો હતો, પ્રોગ્રામ કરજો. આ પ્રોગ્રામ ન કર્યો હોત ને મેં મારી ઉંમરને ધ્યાનમાં રાખીને, તો મને પસ્તાવો થાય સાહેબ. હું જરાય તમારા ઋણ મનાવવા નથી કહેતો, કારણ કે અટાણે મનોરંજનનું આખું વાતાવરણ બદલી ગયું છે. હું ઘનશ્યામભાઈ એમ કહેતા હતા, વાત કરતા હતા ઘરે બેઠા ઘનશ્યામભાઈ શેલડિયા, કે આજે આખું જનરેશન ફરી ગયું છે, જનરેશન ગેપ ફરી ગઈ છે, એને લોક સંસ્કૃતિની વાતો, આ લોક સંસ્કાર છે ને, જો સાંભળી લ્યો, સંસ્કાર ને સંપત્તિની જીવનમાં બે ની જરૂર છે, પણ ફેર એટલો છે, સંસ્કાર હોઈને આવેલા મોડી સંપત્તિ આવે, સંપત્તિ હોઈને સંસ્કાર આવે એવું નથી. નો આવ્યા લંકામાં ઠેઠ સુધી નો આવ્યા, હાલો ફોનાની લંકા હતી ને, સંસ્કાર ક્યાં હતા ત્યાં? અને અહીં ગોકુળમાં વ્રજમાં સંસ્કાર હતા, સંપત્તિ નહોતી, માલધારીઓ હતા, ગાયું ચારતા હતા, અને ભગવાન કૃષ્ણને મથુરાની જેલમાંથી સીધું વ્રજમાં આવવું પડ્યું છે. અને હું મારે તમને એક પ્રસંગ કહેવો છે આજે. હા, સંસ્કાર ને સંપત્તિ એની જીવનમાં બેયની જરૂર છે, ફેર એટલો છે, સંસ્કાર હોઈને વહેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોઈને સંસ્કાર આવે એવું નથી, પહેલી વાત. બીજી વાત, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય. તો મારે તમારે જીવવું પડે, જીવવું પડે અને જીવવું પડે. માતા પિતાની સેવા કરવી પડે, પરિવારની સંભાળ રાખવી પડે, રાખવી જ પડે. અને ત્રીજી અને છેલ્લી વાત સાંભળજો, તમામ મેળવેલી સંપત્તિ મૂકી અને વયું જવું પડે, સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે, જીવ જ્યાં જાય છે ત્યાં સુધી.
આ દેશ સંસ્કારનો દેશ છે. મારા અને તમારા મૂલ્યો જેથી નહીં હોય તેથી ગમે એટલી સગવડતા હશે તોય હું અને તમે ભિખારી છીએ. એની આગળ ઉપર હું તમને વાત કરીશ, પણ બે વાત મારે કહી મારી આગળ વાત વધારવી છે. આશીર્વાદ કોઈ દેવાની વસ્તુ નથી સાહેબ, અને શ્રાપ પણ કોઈ દેવાની વસ્તુ નથી. ઉદ્ઘોષણા કરીને જેને દશ્યંત સુરદાસે કીધું કે હું આંધળો છું, મારી દુવા આંધળી નથી સાહેબ, એ નીકળી જાય છે. આશીર્વાદ અને શ્રાપ એને દુનિયાની કોઈ શક્તિ રોકી ન શકે. એનો એક સ્વામિનારાયણ સંપ્રદાયનો, આ ગામ સ્વામિનારાયણ સંપ્રદાયનો છે, એ પ્રસંગ કહી દઉં. તમે સાંભળ્યો તો હશે, પણ આ પ્રસંગો એવા છે ને સાહેબ, મેઘાણીજ્ઞાન કાગજ્ઞાન આ બધી લોક સંસ્કૃતિની વાતો એવી છે ને, આ તમને કેદી નહીં ગમે ખબર, મને ગાવી નહીં ગમે, તમને સાંભળી કેદી નહીં ગમે, કે દીદી સોના ને કાટ લાગશે, ગંગાજળમાંથી દુર્ગંધ આવશે, હાવજ દીદી ખડ ખાહે તેદી નહીં ગમે સાહેબ. સોનાને કોઈ કાટ ન લાગે, ગંગાજળમાંથી કોઈ દુર્ગંધ ન આવે, અને હાવજ કોઈ દી ન ખડ ખાય એવો એક પ્રસંગ મારી જૂનાગઢની ધરતી. આવતીકાલે 9 તારીખ છે, 9મી નવેમ્બર અમારો જૂનાગઢનો આઝાદી દિવસ છે સાહેબ. હા, અને એનો પ્રસંગ તમને કહું, મને બહુ ગમે સાહેબ. પણ હું 70 વર્ષની, મને 50 વર્ષ સ્ટેજ ઉપર થયા, આવા પ્રસંગો કહું ને સાહેબ, હું તમને રૂડું નથી મનાવતો, મારો થાક ઉતરી જાય સાહેબ. આપણે એમ થઈ જાય કે વાહ વાહ, અને ઉતરી જાય. હા, તમે યુવાન મિત્રો કોઈક વાર બસમાં બેઠા હો, અને બસમાં તમે બેઠા હો ને કોઈ બેન દીકરી નાનું છોકરું તેડીને ચડે, એને ઉભા થઈને જીગા દઈ દો કે બેન વૈયા તારું નાનું બાળક છે, કોઈ વડીલ ચડે કે માં બેસી જાઓ તમે, હું તો જુવાન માણ અમદાવાદ સુધી ઉભા રહ્યો, તમે મોટા સમજિયાળાથી અમદાવાદ સુધી, જો તમને થાક લાગે તો હું તમારો ગુલામ બની જાઉં સાહેબ. નહીં થાક લાગે, શું કામ નહીં થાક લાગે, જીગા દીધારનો નશો તમને થાક ન લાગવા દે સાહેબ. મારી જીગા પર મારી દીકરી મારી બહેન બેઠી છે ને, એ નશો તમને અંદર લાવે. મારી જગ્યા ઉપર મારી માક વડીલ બેઠા છે ને, એ નશો તમને અંદર. 5 વસ્તુ અંદરથી આવે, જ્યાં લખ્યું ત્યાં લખી લીજો. ચિત્તની શાંતિ અંદરથી આવે, મનની પ્રસન્નતા પણ અંદરથી આવે, દિલની દાતારી પણ અંદરથી આવે, ગુંબડાની રૂજ પણ અંદરથી આવે, અને ટાઢિયા ટાવની ટાઢ પણ અંદરથી આવે છે. એ કોઈ બહારની વસ્તુ છે જ નહીં મિત્રો. અને એકવાર અખતરો કરી જજો. અમને મને ગંજામભાઈ કહેતા ને કે અમે આજુબાજુ ભવાઈ બોલાવીને પછી એને લાડવા ખવડાવીએ, એ ખવડાવવાની વાત જે હરી ટુકડો ને આજે હરી ઢુકડો છે ને, તમે અખતરો કરજો. તમે ખાવા બેહો અને કોઈ ભૂખ્યું માણા આવી જાય અને પીરસેલી થાળી તમે એને આપી દેશો ને, તો એ ધરાઈ રે પહેલાં તમને ઓડકાર આવી જાય ધરાવવાનો સાહેબ. કારણ કે આપ્યું છે ને, આપવાનો નશો અંદરથી આવે. એ વાતમાં વિશ્વાસ ન આવે તો કાલે જ સમઢિયાળમાં અખતરો કરજો. કોઈ સાધુ સંત બેન દીકરી આટો દેવા એવો હોય, એને 5000 રૂપિયા દેતા હો ને, એવો એક ફોટો પડાવજો, અને 1-10 હજાર રૂપિયા કોકની પાસે ઉછીના લેવા જેવું એનો ફોટો પડાવજો, બાકી રાખીને પડાવજો, એમાં હું વાંધો. અને બે ફોટાને હું તમે હામા રાખીને જો હું, એટલે કેમેરો કહી દે કે દેવામાં મોઢું કેવું છે અને લેવામાં મોઢું કેવું છે. આપવાની વાત છે, સમર્પણની વાત છે. એમ જૂનાગઢની ધરતીનો પ્રસંગ. બાવલો અને લાડલીબુ કઠિયારાના ભાઈ બેન, માવતર મરી ગયા નાના હતા. આવો ભાઈ મરે ભવ હારીએ, બેની મરે દશ જાય, પણ જેના બાળાપણમાં માવતર મરે એને તો ચારે દેશુના વાવ. લાકડા કાપી કાપી લાકડા વેચી અને જીવનનું ગુજરાન કરે છે. આ બનેલી હકીકત જૂનાગઢની સાહેબ. વાત મારે ટૂંકમાં કરવી છે, એટલા માટે મારે ઘણા પ્રસંગો તમને કહેવા છે, એટલે કાંઈ વાંધો નહીં. અને એક દીકરીનો જન્મદિવસ હમણાં, નાની ટીંગલીનો, કેવી સર, રવિની દીકરી ને કોની, હા એનો જન્મદિવસ. એની પ્રેરણામાંથી પ્રમોદભાઈ કાનાણી મને કહેતા હતા કે પછી આ બધો વડીલ વંદના, વડીલ વંદનાનો પ્રસંગ સાહેબ, મારી આંખમાં આંસુ આવી ગયા. હું ખરામે બેઠો હતો, એનો જે ખુશીપો હતો, મા બાપનો જે ખુશીપો હતો ને સાહેબ, એ દુનિયામાં તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી, એ જ કરવાની જરૂર છે. હું એનો પ્રસંગે કહીશ, એનો પ્રસંગ મારે કેવો છે, પણ મારે આ જૂનાગઢની વાત કરવી છે.
કે માવતર મરી ગયા પછી લાકડા કાપી કાપી વેચી ગુજરાન કરે, અને એકવાર બાવલાએ આવી લાડડી બુને એટલું કીધું, બેન ભૂખ બહુ લાગી છે, ખાવું છે. ભાઈ હું ભૂખી છું, હું ભૂખી છું. કેમ? હું ક્યાં લાકડા કાપવા ગઈ છે? કે કેમ? ઓલું દાંતરડું બૂંધું છે ને, કકરાવવાનું નહોતું, એટલે હું શું કરું, એટલે હું નથી ગઈ. તો લાવ લાવ, હું દાંતરડું કકરાવી આવું લુવાર પાસે. કે ભાઈ તો હું ગઈ હતી પણ લુવારે ના પાડી મને. કે લાવીને બેન, આ બનેલી હકીકત જુનાગઢની. મિત્રો, આપ જુવાન મિત્રો ખાસ સાંભળજો. અને લુવારની પાસે જઈ અને બાવલાએ એટલું કીધું કે આ દાંતરડું કકરી દેશો? કે છે પૈસા? પૈસા નથી તો શેની ઉપર કકરી દઉં? કે મારા બાપની આબરૂ ઉપર. આ જન્મ તારા પૈસા નહીં ચૂકવાય બાવલો, કે તો આવતો બહુ તારે પેટ અવતારલી ઋણ ચૂકવીશ. પણ મારે અમે બે ભાઈ બહેન ભૂખ્યા છે, લાકડા કાપવા જાઓ. કકરી દેને, અને કકરી દીધું દાંતરડું. ટૂંકમાં ભાઈ બહેન ગિરનારની તલેટીમાં, હમણાં કીધું તું ભાઈ, ગીર કુંડ દામોદર અને ગીરની તલેટી, હે, ત્યાં લાકડા કાપી કાપી અને ભારા લઈને આવતા હતા. બરાબર દામોદર કુંડના કાંઠે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ગુણાતીતાનંદ સ્વામી બેઠેલા છે, અને ટાઈટ બહુ વાય, એને આખું શરીર થરથરે. એટલે બાવલાએ કીધું કે સ્વામીજી ટાઈટ વાય છે? કે આ બેટા બહુ ટાઈટ વાય છે, બહુ ટાઈટ વાય. હે બાપુ, આ લાકડાનું તાપણું કરી દઉં, લાકડા વેચી અને પેટનો ખાડો પૂરવો છે એ બાવલાની ઉદારતા જોઈજો. આ લાકડાનું તાપણું કરી દઉં, હા હા કરી દે ને બેટા. એ લાકડાનું તાપણું કર્યું અને ટાઈટ ઉડીને તો અંદરથી ઉદગારો નીકળ્યા. કાયદા નથી, ઓ નીકળે નહીં, નીકળી જાય. અંદરથી ઉદગારો નીકળ્યા, બાવલા આજથી તારી ઉપરથી લાકડાનો ભારો ઉતરી ગયો બેટા, આજથી લાકડાનો ભારો ઉતરી ગયો દીકરા, આજથી તારે લાકડા નહીં કાપવા જવું. અને લાડડીબુ બાવલાને કહે છે કે જોતા સાધુ કેવા રાજી થઈ ગયા, આપણે તાપણું કર્યું એમાં. અને સાહેબ સાચી વાત પડી, લાડડીબુ રૂપાળી હતી. જુનાગઢ નવાબ સાહેબે લાડડીબુ સાથે લગ્ન કર્યા. બાવલો કઠિયારો મટીને બાઉદ્દીનભાઈ દિવાન બિના સાહેબ, જેની બાઉદ્દીન કોલેજ સાક્ષી પૂરે છે. અટાણે અટાણે તો આવતીકાલે નવેમ્બર 9મી છે ને, મુખ્યમંત્રી આવે છે આપણા વિજયભાઈ રૂપાણી, અને જળહલાટ કર્યો છે, આખું જુનાગઢ શણગાયેલું છે. હા સાહેબ, બાઉદ્દીનભાઈ દિવાન બિના, દિવાન બિના પછી એને નજીવો ટેક્સ નાખ્યો, પ્રજા ઉપર કર નાખ્યો. કર નાખ્યો ને એટલે પ્રજા હોહવાઈ ગઈ, અને ગઈ બાઉદ્દીનભાઈને બંગલે ન્યા, કે બાઉદ્દીનભાઈ એટલો કર અમે નહીં ભરી શકીએ. એટલે આમ જરૂખામાં આવ્યા બાઉદ્દીનભાઈ દિવાન, અને એને કેટલું કે નજીવો કર તમારાથી નહીં ભરાય ભલામણા. એમાં ઓલું લુવાર આગળ આવીને એટલું બોલ્યો કે બાઉદ્દીનભાઈ નો હોય તી દાતાડા કકરાવવાના નો હોય બાપા, હે, કે નો હોય તેથી દાતાડા કકરાવવાના નો હોય. અને આને એમ થયું હાય 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 હાય, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂટ્યો ઓહી ધનુષ ઓહી બાણ. અને સાહેબ એને કર માફ કરી દીધો. એ બાઉદ્દીનભાઈની યાદીમાં બાઉદ્દીન કોલેજ ઊભી છે, એના પાયામાં એક સંતના આશીર્વાદ છે, સાહેબ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ છે. હે, કહેવાનો મારો અર્થ, એ સંતની કૃપા થઈ જાય આ પરિવારમાં. ઘણી કૃપા થઈ આ બધા પરિવાર, આ બધું સારું કામ, કે સારું કામ કોને નથી કરવું? આમાં બધાય બેઠા છીએ, આમાં મને કહો કોને સારું નથી થવું? એ અને સારું થવું હોય તો પ્રયત્ન કરવાના છે, ને ખરાબ તો સહી જ, ખરાબ થવા માટે પ્રયત્ન ન કરવા પડે. સાહેબ સમજી લેજો, આ ઝીણી વાત છે. સારું થવું હોય તો પ્રયત્ન કરવા પડે, ખરાબ થવા માટે તમે કહીએ એની મેળે મેળે ખરાબ થઈ જવાય. આ લુગડાને ઉજળા કરવા હોય તો ધોવા પડે, મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ હોય તો કયો લ્યો, નો ધોયેલું મેલા થઈ જ જાય. દિવાલને ઉજળી કરવી તો કલર કરવો પડે, દિવાલને મેલી કરવા માટે ક્યાં કંઈ કરવાની જરૂર છે? લાયક થવું હોય તો પ્રયત્ન કરવા પડે. ઉંમર લાયક તો ખાટલામાં હુતા હુતા પીડ્યા પીડ્યા થઈ જાઓ, લાયક થવું હોય તો મહેનત કરવી પડે છે. એમ સારું થવું હોય તો માણે પ્રયત્ન કરવા પડે, આવું આવા કામ કરવા જોઈએ, સમાજને પ્રેરણા મળે એવા કામ કરવા પડે એવું જોઈએ. એટલે હું એ કહેતો હતો કે ચાર પાત્રો, દીકરી, બેન, પત્ની અને મા, એની વંદના અહીં થઈ રહી છે. માતૃવંદના, માતા પિતાની વંદના. માતૃદેવો ભવ, પછી પિતૃદેવો ભવ, પછી આચાર્ય દેવો ભવ, અને પછી અતિથિ દેવો ભવ. સાહેબ
આ ભારતીય સંસ્કૃતિનું પ્રમાણ છે. એટલે આપને કહું છું, આ વડીલોને જે આનંદ આવતો હતો, એની આંખમાં જે હરખના આંસુ હતા, એને અનુલક્ષીને હું એક પ્રસંગ કહેવા જઈ રહ્યો છું. એ જી ઘરમાં કાશી અને મારે ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા નામ રે, જાવું ભાઈ મારે નથી જાવું. ઘરમાં મથુરા, ઘરમાં છે ગોકુળિયા ગામ, ભાઈ મારે નથી જવું તીર્થધામ. મારા ઘરમાં મારા મા અને બાપ ગોકુળ અને તીર્થ. જેમ હમણાં સંચાલક ભાઈ જેમ કીધું ને, કાર્તિક સ્વામીનો દાખલો ગણેશનો આપ્યો, એ જે વંદના કરી, એ પરિક્રમા કરી, એ મા બાપ એનું 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 જે પૂજન કરવું, એની એની જે સેવા કરવી. મારે ઘરમાં કાશી, મારે ઘરમાં મથુરા, મારે ઘરમાં ગોકુળિયું ગામ, મારે નથી જવું. અને જો તીર્થધામનો વિરોધ નથી કવિ કરતો, આ સગવડતા હોય તો જવું, પણ ન સગવડતા હોય અને તમે માતા પિતાની સેવા કરો, પછી તમારે ક્યાંય જવાની જરૂર નથી, નથી અને નથી સાહેબ. અને એક સમજી લેજો, આ ભારતમાં જે વૃદ્ધાશ્રમ છે એના એ અમારા નારસિંહભાઈ પઢિયાર, બહુ મોટા કાર્યકર, એણે મને વાત કરી કે ભીખુદાનભાઈ, મમ્મે વૃદ્ધાશ્રમોનો બહુ બહુ અભ્યાસ કર્યો, તો મોટે ભાગે શ્રીમંતોના મા બાપ વૃદ્ધાશ્રમમાં છે, પણ ગરીબોના મા બાપ નથી સાહેબ. રૂપિયાવાળાના મા બાપ ત્યાં છે, ગરીબ મા બાપ છોકરાઓના મા બાપ નથી. એ હાંકડીમાં માની સેવા કરે ને બાપની સેવા કરે છે, પણ પૈસો જેની પાસે થયો, સંસ્કાર વિનાનો પૈસો માતા પિતા અને સંતાનોને જુદા કરે સાહેબ, સંસ્કાર વિનાનો પૈસો. આપણે એને લાભ શુભ લખાય છે દિવાળી ઉપર, કારણ મારે લાભ જોઈ છે, પણ શુભની સાથે લાભ જોઈ, મારે અશુભની સાથે લાભ જોતો નથી. મારે મારે કમાણી કરવી છે તો મારે લાભ શુભ, મારે લાભ જોઈ છે. તો ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ, મારે નથી જવું તીર્થધામ, તો કરવું શું? રૂપિયા નથી આલો આપણી પાસે, પૈસો નથી, તો કરવું શું? હવે સાંભળજો, વેલી સવારે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ, વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને
મને મારું હાચે નાનપણ સાંભળે સાહેબ. હજે એક નાની વાત કરી દઉં. શિવાજી ના મા જીજાબાઈ ગુજરી ગયા. શિવાજી જન્માશે મહારાષ્ટ્રમાં, એના લાડ સૌરાષ્ટ્ર લડાયવા છે સાહેબ. જન્માશે મહારાષ્ટ્રમાં, એના હિંચકા સૌરાષ્ટ્ર નાખ્યા છે સાહેબ. આ દુનિયામાં બે જ રાષ્ટ્ર છે, મહારાષ્ટ્ર સૌરાષ્ટ્ર, બાકી બધો ડખો છે સાહેબ. હા વાંધો નહીં, વાંધો નહીં, બાળકો ભલે રમે, કારણ કે એ દીકરીના વધામણામાં મારો પ્રોગ્રામ છે, મારા પ્રોગ્રામમાં એના વધામણા નથી, એટલે આનંદ કરવા જોઈએ. મહારાણા સોરી છત્રપતિ શિવાજીના મા જીજાબાઈ ગુજરી ગયા, અને પહાડોની વચ્ચે કોઈ માણસે આવીને એટલું કીધું કે શિવાજી તમારા માતુશ્રી જીજાબાઈ ગુજરી ગયા છે. ઇતિહાસ સાક્ષી પૂરે સાહેબ, હાથમાંથી હથિયાર પડી ગયા, છીપરે માથા મીડ્યા પછાડવા, એ માં એ માં, સરદારોએ બાવડા પકડી લીધા. અને શું કીધું ખબર? છત્રપતિ શિવાજી છો આપ, મહારાજ શિવાજી છો આપ, તો ધીરજ રાખો, મૃત્યુ તો ગમે એને આવે. અને બાવડા પકડ્યા હતા, અને એમાંથી જે શિવાજી જવાબ દીધો છે એ મારે તમને મિત્રો કહેવો છે, કે મને છત્રપતિ શિવાજી ઘણા કહે છે, મને મહારાજ શિવાજી પણ ઘણા કહે છે, પણ શિવા હુઈ જાય કેનારી વહી ગઈ હાથ સાહેબ, મા તારો તુકારો મને ક્યાંય ન ભૂલે છે. હું અને તમે બાર ગામથી આવીએ તો આપણે માન તો ગણાય દે, પણ ઘીરે આવીને મા એમ કે દીકરા તું આવી ગયો, તા તો થાક ઉતરી જાય સાહેબ મારો. ઈ મા અને બાપ એના વધામણા સમજિયાળામાં નભૂતોનું ભવિષ્ય સાહેબ, સમાજને પ્રેરણા મળે એવું આ પગલું ગામે ભર્યું છે. હવે એની વાત કરું, અમારે જુનાગઢમાં એક મહાત્મા રહે છે. જુનાગઢ એટલે અમારે મહાત્માનું ઘર કહેવાય, મહાત્માનું ઘર કહેવાય ને બાવાનું ઘર કહેવાય. સંતો એટલા અને બાવા એટલા, બાવા અને સંતમાં બહુ ફેર છે, એ તો અમને પછી આપણે પછીની વ્યાખ્યા કરશું, આપણે આનંદનો દોર લઈશું ત્યારે. પણ હું અટાણે જે વાત કરવા બેઠો છે કરું, અમારે ત્યાં એક સાધુ છે સાહેબ, એને મને એક બહુ સરસ વાત કરી કે ભીખુદાનભાઈ તમે મને કે દુનિયામાં આવ્યા કે તમારામાં દુનિયા આવી, એ તો તમને લાગુ પડે ને, આ તો મને કીધું એટલે મને લાગુ પડે. મને શું કીધું એણે કે તમે દુનિયામાં આવ્યા કે તમારામાં દુનિયા આવી, એટલે મેં કીધું બાપુ આપણે દુનિયામાં આવ્યા કે મને કે તો ગોઠવાઈ જવું જોઈએ, આપણે કહીએ એમ દુનિયા ન કરે, કારણ કે આપણે દુનિયામાં આવ્યા છીએ, આપણામાં દુનિયા નથી આવી. આપણે નોતા તૈયા વગર પડ્યાની દુનિયા આમના માલતી હતી, નહીં હોય તે વગર પડ્યાની દુનિયા આમના માલ છે સાહેબ. અને પછી એને મને વાત કરી, એ મારે આપને આ પ્રસંગ અનુરૂપ કેવી છે, યુવાન મિત્રોને ખાસ, યુવા વર્ગને ખાસ. હા કાંઈ વાંધો ભાઈ, થોડુંક થોડુંક કયો ને, દીકરીઓ ધ્યાન રાખે પૈસાનું, મારો દોર તૂટે થોડું થોડું, કારણ કે એ ગમે છે આપણે, પણ મારું બે ધ્યાન થવું છું, કારણ કે આપણે પ્રસંગ મહત્વનો છે. વાંધો ને, વાંધો ને, વાંધો કરી પછી પછી બેટા, હું તો હું ગાઉં તારે ઉડાડજે, હું તો હું ગાઈશ તારા, તારા લોકગીત ગાઈશ. હા તારા લગ્ન થયા તારે હું નહીં, હું લગ્ન ગીતે ગાઈ દઈશ તારા, પછી ક્યાં પ્રસંગ. હા મોટી થા પ્રભુ તારા પગલાં મૂકીએ, એ ગીતે ગાઈ દઈશ. પણ પછી મને એને એક વાત કરી, ભીખુદાનભાઈ છઠ્ઠીના લેખ કોઈ દી બદલે નહીં, સમઢિયાળાના મિત્રો લખી લેજો, લખાઈ ગયા આંકડા લખાઈ ગયા, એ લેખમાં મેં કોઈ દી લાગે જ નહીં એમ આપણા વડીલો કહે છે, એમાં ત્રણ બાબતો એ લેખમાં મેખમાં ત્રણ બાબતો મને કહે ભીખુદાનભાઈ. અને મેં કીધું બાપુ કઈ કઈ, એક કઠણ સાધના એ તમારા લેખને ફેરવી નાખે છે, કઠણ સાધના એ ઉત્તરના દક્ષિણ લેખને કરી નાખે, બીજું સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે, ગુણાતીત સ્વામીને જેમ બાવલાના ફેરવી નાખ્યા, સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે. અને ત્રીજી વાત એ મારા તમારા જીવનમાં બહુ મહત્વની છે, મા બાપના આશીર્વાદ છે ને તમારા આંકડા ફેરવી નાખે છે. મા અને બાપ એમ કે બેટા તારો હારું થાય તો હા લખ્યું ત્યાં લખી લેજો, નો થવાનું હોય તો થાય છે, આંકડા ફેરવી નાખે, પૂર્વના પશ્ચિમ કરી નાખે. એ સાધુએ મને શું કીધું ખબર, ભીખુદાનભાઈ અટાણે તો કલયુગ છે, સાધના કરવી બહુ મુશ્કેલ છે, સદગુરુ મળવાય મુશ્કેલ છે, પણ માતા પિતાની સેવા તો કાલથી કરવી તો થઈ શકે જ, હે સવારમાંથી અમલ ન કરી શકીએ અને કરવું શું.